વર્ષી તપ. વર્ષી તપનો સંબંધ ભગવાન ઋષભદેવ સાથે છે. દીક્ષા લીધા પછી ભગવાનને 12-12 મહિના સુધી ભિક્ષા મળતી નથી. ભગવાનના મનને જરાય ઉદ્વેગ કે શાંતિ નથી. એ તો સંતાભાવમાં મગ્ન રહે છે, પણ લોકોના દિલમાં વેદના થાય છે. 12 મહિના સુધી ભોજન નહીં મળવામાં કર્મનો સિદ્ધાંત કામ કરી રહ્યો છે. પૂર્વે સંસારી અવસ્થામાં જ્યારે તેઓ રાજા હતા ત્યારે પોતાનાથે થયેલ ભૂલને પ્રભુ પ્રગટ કરે છે. કર્મ કોઈની શરમ રાખતું નથી. રાજાઓના રાજા ઋષભરાજ, ખેતી શીખવી. શરૂઆતમાં તો જાત જાતના પ્રશ્નો ઊભા થતા, ભગવાન જાતે જઈને ઉકેલ કરી આપતા, માર્ગદર્શન આપતા. આવી એક સમસ્યા ઊભી થઈ. ફરતા ફરતા આવ્યા ઋષભદેવ એક દી ખેડું ના ખેતરે. ફરતા ફરતા આવ્યા ઋષભદેવ
એક દી ખેડૂ ના ખેતરે દીઠો ખેડૂતને મુગા બળદને મારન તો દોરડે દોરડે દીઠો ખેડૂતને મુગા બળદને મારન તો દોરડે દોરડે દયા લાવીને ખેડૂને વારે પૂછી રહ્યા ભાઈ સિદ્ધને મારે ખેડૂત બોલ્યો મુવા બળદિયા ખાય થોડું ને બમણું બગાડે મોસરિયું બાંધવાનું મોડે બળદને ઋષભ દેવ શીખવાડે મોસરિયું બાંધવાનું મોડે બળદને ઋષભ દેવ શીખવાડે ઋષભ દેવ શીખવાડે બળદના મોઢા બંધ થયા ને ખેડૂત થઈ ગયો રાજી મોસરિયું ખોલવાનું ભૂલી ગયો રહ્યા બળદની સાસા નાખી રહ્યા બળદ નિસાસા નાખી ભગવાન ખેતરોમાં ફરી રહ્યા છે. એક ખેડૂત એના બળદને દોરડા વતી ખૂબ મારી રહ્યો છે. ભગવાને રોકીને કારણ પૂછે છે. બળદો ખેતરમાં અનાજનો બગાડ ન કરે તે માટે મોસરિયું બાંધવાનું શીખવ્યું. ખેડૂત આ ઉપાયથી રાજી થયો. પણ આ અભૂત ખેડૂત મોસરિયું ખોલીને બળદને ખાવાનું આપવાનું ભૂલી જ ગયો. તે દિન ભોજન ટાણે તે દિન ભોજન ટાણે તે દિન ભોજન ટાણે તે દિન ભોજન ટાણે જમતા જમતા રાય ઋષભને ખ્યાલ બળદનો આવે ખાધા પીધા વિણ દુખ્યા હશે એ મનું દુઃખ સતાવે તે દિન ભોજન જાણે તે દિન ભોજન જાણે સત્વર દોડાવ્યો સેવકને બોલાવ્યો પેલા ખેડૂતને ભૂલી ગયો ખાવાનું દેવા ભૂલી ગયો ખાવાનું દેવા ખેડૂત ભૂલ સ્વીકારે તે દિન ભોજન કોઈ કાળે અબોલ જીવની આતરડી ના દુભવી કોઈ કાળે ખેડૂતને સમજાવે તે દિન ભોજન ટાણે ભોજન કરતા કરતા ભગવાનને પેલા બળદો યાદ આવ્યા. પેલા ખેડૂતે બળદોને ખાવાનું નહીં જ આપ્યું હોય એમ એમને લાગ્યું. આમ ભગવાને સુંદર રીતે રાજ ચલાવ્યું. કરુણાના અવતાર જેવા રાજા ઋષભરાય રાજપાટ છોડીને એક દિવસ દીક્ષા લઈને નીકળી પડે છે. દીક્ષા શું? સાધુ ધર્મ શો? આચાર શો?
એમની ભિક્ષા કેવી હોય વગેરેથી લોકો અજ્ઞાત હતા, શું બન્યું? રાજા ઋષભ રાય, રાજા ઋષભ રાય, સંસારના સૌ સંબંધ છોડી જોગી થઈને જાય. રાજા ઋષભ રાજન પાઠ દીધારે ત્યાગી, આત્મ જ્ઞાનની જ્યોતર જાગી, પ્રાણી માત્રનું મંગળ કરતા જંગલ જંગલ જાય. રાજા ઋષભ રાય ભિક્ષા કાજે ગામ માયાવે, ભેટ સોગાદો લોક ધરાવે, ખપતું ભોજન ક્યાંય મળે નહીં, ભૂખ્યા પાછા જાય. રાજા ઋષભ રાય દિવસ ઉપર દિવસ વીતે, દિવસો નહીં પણ મહિનાઓ વીતે, બાર બાર મહિનાના ઉપવાસી જોઈ લોક સૌ મૂંઝાય. રાજા ઋષભ રાય ઋષભ દેવની કેવી સમતા, ખૈયે અપૂરવ ધીરજ ધરતા, કર્મની લીલા આ તો સગળી મનમાં ચિંતન થાય. રાજા ઋષભ રાય રાજા છે ભાગ્યશાળી, હર્ષિત થા તો પ્રભુને ભાળી, એને હાથે ઈક્ષુ રસથી પ્રભુને પારણું થાય. રાજા ઋષભ રાય, રાજા ઋષભ રાય, પ્રભુએ પારણું કર્યું જાણીને, લોક સહુ હરખાય, બાર બાર મહિનાનું દુઃખ શાને, અમને નહીં સમજાય. હવે પ્રભુ સમજાવે, કર્મોનું છે કારણ નિજની વાત જણાવે, હવે પ્રભુ સમજાવે. દુઃખનું દુઃખ છે સૌથી ભારે, પાપ થયું છે મારે હાથે, ખાતા રોક્યા હતા બળદને, ખાતા રોક્યા હતા બળદને, એ ઇતિહાસ જણાવે, હવે પ્રભુ સમજાવે. મૂગા ઢોરની મૂગી ભાષા,
360 નાખ્યાની સાસામ, એક નિસાસે એક દિવસનો, એક નિસાસે એક દિવસનો, એમ ઉપવાસ ગણાવે. હવે પ્રભુ સમજાવે, હવે પ્રભુ સમજાવે. ધર્મનો મર્મ પ્રભુના મુખથી સુણતા થઈ એકતા, ભક્તિ ભાવે દેવ ઋષભને વંદી રહ્યા નરનાર. ભક્તિ ભાવે દેવ ઋષભને વંદી રહ્યા નરનાર. આજે પણ કઈ ભાગ્યશાળીઓ વરસી તપ્યા ચરતા, તપને અંતે ઈક્ષુરસથી સૌએ પારણું કરતા, સૌએ પારણું કરતા. જય હો વરસી તપનો, જય હો દેવ ઋષભનો.